સમોસરણ આ વ્યાખ્યાનની ભૂમિ એ સમોસરણ કહેવાય. ગચ્છાધિપતિ કહેતા હોય છે જે ભૂમિમાં તમે વ્યાખ્યાન કરો એ વ્યાખ્યાનની ભૂમિ ચકાચક હોય છે. આપણા કેટલાક વ્યાખ્યાન હોલ એવા હોય કે ત્યાં જ બધું ગોડાઉન થઈ જતું હોય છે. સંઘનો વધ્યો ઘટ્યો માલ હિરેનભાઈ ક્યાં હોય? જ્યાં જગ્યા મળે ત્યાં ડમ્પ કરી દેવા. વ્યાખ્યાનની ભૂમિમાં અંધારું ન ચાલે. એટલે ક્યારેક અંધારું હોય અને કોઈ મહાત્મા લાઇટ કરાવે ને તો હોવા નહીં મચાવવાની, કારણ કે વ્યાખ્યાનની ભૂમિ અજવાળા અજવાળા. રત્નના અજવાળા કરો તો અમારે લાઇટ નથી જોઈતી. તમારે એ નથી કરવું ને આ લાવવું નથી, અમને અંધારાવત રાખવા છે. અને પછી જો કે હવે બારસા સૂત્ર વાંચો. કઈ રીતના વાંચે મહાત્મા? વ્યાખ્યાનનો હોલ ધૂપથી મગમખાય માન હોવો છે, ડૈલી સુગંધિત હોય. આવનારાને એમ થાય ઘરે હવે જવું નથી, અહીંયા જ બેસવું છે. જેમ તમે બેઠા છો ને કોઈને જવાની હજી ઉતાવળ જ નથી. બધા અમેલના તપસ્વી છો એ પચકાણ છેલ્લે જ આપવાનું છું. પહેલા સર્કલમાં પાર્કિંગ, સૈનિક મહારાજા આવે એનો હાથી અહીંયા પાર્ક કરવામાં આવે છે. હાથી ઘોડા, તમારી મારુતિ મર્સિડીઝ એની ફ્રન્ટી બંગડી કોઈ પણ ગાડી અહીંયા લેન્ડ થાય છે. દેવતાઓના વિમાનો પણ અહીંયા જ લેન્ડ કરવામાં આવે છે. પછી દેવતાઓ ઉડીને પાછા પોતાના સ્થાને ચાલે જાય. નંબર વન, નંબર ટુ, તમામ તિર્યંચો અહીંયા બેસીને પ્રભુની દેશના સાંભળે છે. પશુ પક્ષી તમામ અહીંયા, હાથી ઘોડા બળદ સિંહ વાઘ વરુ હરણ કૂતરા બિલાડા બધા આવી અને બીજા ગઢની અંદર ગોઠવાઈ જાય છે. અને ત્રીજો એટલે છેલ્લો ગઢ, મેં બાર પરસોદા બતાવ્યું, ચાર નિકાયના દેવી દેવતાઓ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા પહેલા ગઢની અંદર. આવું અદભુત સમોસરણ, જ્યાં રત્નનો ગઢ હોય ત્યાં માણેકના કાંગરા હોય, સુવર્ણનો ગઢ હોય ત્યાં રત્નના કાંગરા હોય, રજતનો ગઢ હોય ત્યાં સુવર્ણના કાંગરા હોય, એનું વર્ણન સોના. આ સમૌ શરણ એક બાજુ મૂકો અને વિશ્વની તમામ સંપત્તિ એટલે કે તમામ દેવતાઓનું પણ દ્રવ્ય ભેગું કરો એક બાજુ સમૌ શરણ, બીજી બાજુ આખી દુનિયાની સંપત્તિ મૂકો, દુનિયાની સંપત્તિ આ સમૌ શરણને ખરીદી શકવા માટે તકાર. આવી એક દુનિયાને એક લાખ દુનિયા લાવો, એનું દ્રવ્ય ભેગું કરો, અને બીજી બાજુ એક સમવસરણ તાકાત નથી, તમે પરમાત્માના સમવસરણને ખરીદી શકો. અને અજાયબી નહીં કહેવાય તો બીજું શું કહેવાય? આજના કાળમાં પણ એવા ચાંદીના સમવસરણો જૂના કાળના જોવા મળે છે. જોવું છે તમારા અમદાવાદમાં પતાસાની પોળ છે, વીરનો ઉપાશ્રય છે, ભઠ્ઠીની બારી છે, એની અંદર એક ચાંદીનું સમવસરણ આજે પણ છે. આટલું વિશાળ છે, ટોટલી ચાંદી, ચાંદીની નાણ અલગ, ચાંદીનું સમવસરણ અલગ, અને ચાંદીના 14 સ્વપ્ના અને ચાંદીનું પારણું તમે જુઓ. આજથી 1500 વર્ષ જૂની એ ચાંદી આજે પણ એવી ચકાચક છે. એક ચાંદીનું સમવસરણ આજના કાળમાં બનાવવું તો લાખો રૂપિયા જોઈએ. પાણી રચના કોણ કરે છે? વૈમાનિક દેવતાઓ પહેલું ગઢ બનાવે, જ્યોતિષ દેવતાઓ બીજો ગઢ બનાવે, અને ભવનપતિ દેવતાઓ ત્રીજો ગઢ બનાવે. આમ તો એક એક દેવતાઓ પ્રભુના પ્રભાવે સમૌસરણ બનાવવા સક્ષમ હોય છે, પણ બધા કે હું બનાવું હું બનાવું, એટલે એક વ્યવસ્થા કરી આપી. તમે પહેલાનો લાભ લો, તમે બીજાનો, જેમ આ ચાર માળનું બિલ્ડિંગ બને ને, તમારે તે બધા સક્ષમ છે આખા બિલ્ડિંગનો લાભ લેવાનો, પણ બધાને લાભ મળે. ભાઈ પહેલો લાભ ગણપત ચૌધરીને આપો, બીજો લાભ ફલાણાને આપો, ત્રીજો લાભ આને આપો, ચોથો લાભ આને. 1,51,00,000 અપાય પ્રભુના સમવસરણ, અને સમવસરણ ઉપર બેસી અને પ્રભુ ધર્મ દેશના આપે હજારો લાખો લોકોને. માટે કહું છું, દેરાસર બંધાવવામાં જેટલો લાભ છે એના કરતા ઉપાશ્રય બંધાવવામાં વધારે લાભ છે. દેરાસરમાં માત્ર પરમાત્માની ભક્તિ છે, ઉપાશ્રયમાં સાતે ક્ષેત્રના લાભ મળે છે. આ એ જ ઉપાશ્રય છે કે જેની અંદર પરમાત્મા ભક્તિ થઈ શકે છે. આ એ જ ઉપાશ્રય છે જ્યાં પરમાત્માના ઠીના લઈને ચડાવવા બોલાય. આ એ જ ઉપાશ્રય છે
જ્યાં જ્ઞાન આગમની વાત થઈ શકે. આ એ જ ઉપાશ્રય છે જ્યાં સાધુ અને સાધુની વયા વચ્ચેની પણ વાતો કરી શકાય, અને આ એ જ ઉપાશ્રય છે જ્યાં શ્રાવક અને શ્રાવિકાના સંઘ પૂજન થઈ શકે. દેરાસરમાં સંઘ પૂજન કરાય? દેરાસરમાં સાધુ સાધુની વયા વચ્ચેના ચડામાં બોલાય નહીં. જ્યારે પણ ઉપાશ્રયનો લાભ મળતો હોય તો છોડતા નહીં.